ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ વિષય પર્યાવરણ પાઠ અઢાર રમતા રમતા આપણે આગળના વિડીયોમાં આજે આપણે પાઠ સત્તર પત્રનો પ્રવાસ પૂર્ણ કર્યો હવે આજે આપણે પાઠ અઢાર રમતા રમતાની સમજૂતી મેળવીશું અહીંયા તમે જોશો તો બે છોકરીઓ અને એક છોકરો છે એ સરસ મજાની રમત રમે છે આજે તમે પણ આજે આવી રમત રમતા હશો કુકડીથી રમવામાં આવે છે આ રમત એક બે ત્રણ પગથિયા પછી ચાર ને પાંચ જોડે છે છ સાત ને આઠ આવી રમત તમે પણ કદાચ રમતા હશો અત્યારે નવરાશના ટાઈમે તો આ બાળકો પણ સરસ મજાની આ રમત રમે છે બધા બાળકો શેરીમાં પગથિયાની રમત રમતા હતા અને કઈ રમત કહેવાય બાળકો પગથિયાની રમત કહેવાય એમાં કૂકી અથવા તો ઠીકરું લેવામાં આવે છે અવંતિકા અને તહેનની બેન નંદિતા પણ રમતી હતી એટલે આમાં અવંતિકા અને તેની બેન નંદિતા પણ આ પગથિયાની રમત રમતી હતી પરંતુ નંદિતા આ રમત સારી રીતે રમી શકતી ન હતી તેને આ રમત અંગે ખાસ જાણ ન હતી એટલે જે નંદિતા હતી એ આ રમત સરખી રીતે રમતી નહોતી કારણ કે એને આ રમત ખબર જ નહોતી કે આ રમત કઈ રીતે રમાય પણ અવંતિકાને સારું આવડતું હતું તો અવંતિકા કહે નંદિતા મને ધ્યાનથી સાંભળ રમતને સમજ એટલે અવંતિકા પછી એની બેન નંદિતા છે એને શીખવાડે છે કે આ પગથિયાની રમત કઈ રીતે રમાય તો ઠીકરું પહેલાં ખાનામાં નાખ અહીંયા જોશો તો ઠીકરું પહેલાં ખાનામાં છે પછી એક પગે એક ખાનું કૂદી બીજા પગ બીજા ખાનામાં પગ મૂક યાદ રાખ જ્યાં ચાર અને પાંચ સાત અને આઠ લખ્યું છે ત્યાં રમનાર બંને પગ મૂકી શકે એટલે અહીંયા પહેલાં ખાનામાં એક પગ બીજા ખાનામાં એક પગ ને ત્રીજા ખાનામાં એક પગ અને ચાર ને પાંચ છે એમાં બે પગ મૂકી શકાય બંનેમાં એક એક પછી છમાં એક પગ સાત અને આઠમાં બે પગ રાખી શકાય એમ કે તારા પર દોરેલી લીટીને અડે નહીં તારા પગ દોરેલી લીટીને અડે નહીં તેનું ધ્યાન રાખજે એટલે આ જે આપણો પગ છે આ જે લીટી છે વ્હાઇટ કલરની એને અડે નહીં એનું ધ્યાન રાખવાનું નતર આપણે આઉટ ગણાવીએ જો અડી જશે તો તું રમતમાં આઉટ થઈ જઈશ જ્યારે તું છેલ્લા ખાના પાસે પહોંચે ત્યારે રમનારે પાછું ફરવું એટલે કે તું અહીંથી એક નંબરથી ચાલુ કર પછી સાતના આઠે બે પગે મૂકો પછી આપણે ઊંધું ફરી જવાનું પછી એ જ રીતે પાછું આવવું પડે ત્યારે જ્યારે તું પાછી ફરે ત્યારે ઠીકરું ઉઠાવીને તેને પાછું લાવવાનું જ્યારે આ ઠીકરું છે એને ખસેડતા ખસેડતા આપણે અહીંયા લઈ જઈએ પછી એ જ રીતે આમ પાછું લાવવાનું હોય છે એક વખત આ રીતે કરી લીધા પછી હવે ઠીકરું તેના પછીના ખાનામાં નાખું આજે આજે પહેલી વારમાં આપણે એક નંબર પર ઠીકરું નાખ્યું એને ખસેડતા ખસેડતા અહીંયા લઈ જવાનું પછી પાછું લાવવાનું પછી જ્યારે બીજી વાર લઈએ ત્યારે ઠીકરું બીજા નંબરના ખાનામાં નાખવાનું આ જ રીતે ઠીકરું વારાફરતી વારાફરતી એક પછી એક ખાનામાં નાખીને રમત આગળ વધારવી એટલે આ જે આ રમત છે એ પગથિયા રમત કહેવાય તમારે પહેલાં એક નંબરના ખાનામાં નાખીને એને આખામાં ફેરવવાનું પછી પાછું લાવવાનું પછી બીજી વાર દાવલો ત્યારે બીજા નંબરમાં નાખવાનું પછી આખું લઈ જઈને પાછું એને ફેરવવાનું એવી રીતે ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું ને આઠમું એ રીતે આ રમત રમવામાં આવે છે જો તમારે રમત રમનારે પોતાનો પગ લીટી ઉપર અડે નહીં એનું ધ્યાન રાખવું પડે જો લીટી પર અડે તો તમે રમતમાંથી આઉટ થઈ જાઓ અથવા તમારું જે ઠીકરું છે એ નાખતી વખતે એક નંબર હોય તો એક નંબરના ખાનામાં જ પડવું જોઈએ જો તમારું ઠીકરું ખાનાની બહાર પડે અથવા તો લીટી ઉપર પડે તો તમે રમતમાંથી આઉટ થઈ જાઓ આ રીતે પગથિયાની રમત રમવામાં આવે છે થેન્ક યુ